આપણે 12મા ચેપ્ટરમાં તરંગ વેગ ઉપર આયા હતા, તો આપણે તરંગ વેગ જોઈએ. સૌથી પહેલા તરંગ વેગ એટલે શું? દરેક માસ પહેરે પહેલા તરંગ વેગ એટલે શું? તો માધ્યમમાં ધ્વનિ તરંગના સઘનન અથવા વિઘનન દ્વારા વિઘનનને એકમ સમયમાં પસાર અથવા કાપેલ અંતર એકમ સમયમાં કાપેલ અંતર શબ્દ આપણે કાપેલ લખવાનો. એકમ સમયમાં કાપેલ અંતરને તરંગ વેગ. તરંગ વેગની વ્યાખ્યા કઈ આવે? તો તરંગ વેગની વ્યાખ્યા માધ્યમમાં ધ્વનિ તરંગના સઘનન અથવા વિઘનન ને એકમ સમયમાં કાપેલ અંતર, એટલે કે એકમ સમયમાં કેટલા સઘન અને કેટલા વિઘનન પસાર થયા એનું જે અંતર હોય એના તરંગનો વેગ કહેવામાં આવે. તરંગ વેગની સંજ્ઞા વી છે. તરંગ વેગની સંજ્ઞા કેવી છે? વી છે. વી એનું સૂત્ર તરંગ વેગ બરાબર શું આવ્યું હતું એમાં? આકૃતિ ઉપરથી શું છે? રચના વ્યાખ્યા ઉપરથી માધ્યમમાં ધ્વનિ તરંગના સઘન અથવા વિઘનનના એકમ સમયમાં કાપેલ અંતર, એટલે કે તરંગે કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય. તરંગે કાપેલ અંતર ભાગ્યા તે માટે લાગતો સમય, અથવા એકલું અંતર ભાગ્યા સમય લખો તો પણ ચાલે. તરંગ વેગને શું કહેવામાં આવે છે? વી કહેવામાં આવે. કાપેલ અંતર તો એને શું કહેવામાં આવતું હતું? આપણે લેમડા કંઈક કહેતા હતા, યાદ હોય તો. એને શું કહેતા હતા? લેમડા. એટલે કે આને આપણે લેમડા એને શું કહેતા હતા? તરંગ લંબાઈ. કાપેલ અંતર એટલે તરંગ લંબાઈ, સમય એટલે આવર્તકાળ. તો વી બરાબર તરંગ લંબાઈને આપણે લેમડા કીધેલા અને આવર્તકાળને આપણે શું કીધેલું? ટી કીધેલું. એના ઉપરથી 1/T ને આપણે કંઈક બીજું કહેતા હતા. 1/T ને આપણે શું કહેતા હતા? આ ટાઈપનો વી આવતો હતો મેં, જેને આપણે આવૃત્તિ કહેતા. એને શું કહેતા હતા? જેને 1/T એટલે આવૃત્તિ કહેતા હતા. માટે આના ઉપરથી શું આવશે? તરંગ વેગ બરાબર લેમડા એટલે તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ, જેને શું કહેવામાં આવે છે? એ જેને કહેવામાં આવે છે તરંગનો વેગ કહેવામાં આવે છે. એ માધ્યમમાં સમાન ભૌતિક પરિસ્થિતિમાં ધ્વનિનો વેગ બધી જ આવૃત્તિઓમાં સમાન હોય છે, એટલે ગમે તે હોય તેનો તરંગ વેગ કેવો હોય? બધી જ આવૃત્તિમાં તરંગ વેગ સમાન હોય છે. બધી જ આવૃત્તિમાં તરંગ વેગ સમાન હોય, કારણ કે તરંગ લંબાઈના આધારે એ માટે તરંગ વેગ કેવો હોય? બધી જ ભૌતિક રાશિઓ એમાં આવૃત્તિમાં તરંગ વેગ કેવો હોય છે? સમાન. તો આ વાત થઈ તરંગ વેગની. 2 માર્ક્સમાં પૂછાઈ શકે તો તરંગ વેગ એટલે શું? માધ્યમમાં ધ્વનિ તરંગના સઘનન અથવા વિઘનનને એકમ સમયમાં કાપેલ અંતરને તરંગ વેગ કહેવામાં આવે છે, જેને સંજ્ઞા વી છે એ. અને એ રીતના આપણે તરંગ લંબાઈને આપણે લેમડા કહેતા હતા અને આવૃત્તિને આપણે ન્યૂ કહેતા હતા. અને વી માટે તરંગ વેગ બરાબર તરંગે કાપેલ અંતર ભાગ્યા તે માટે લાગતો સમય. કાપેલ અંતરનો તરંગ લંબાઈ કહેવામાં આવે અને સમયને આવર્તકાળ કહેવામાં આવે. માટે વી બરાબર લેમડા ભાગ્યા T.
टी, परंतु वन अपॉन टी एट आवृत्ति आपणे कहता वी, माटे वी बराबर लैम्डा भाग्या न्यू, लैम्डा गुण्या न्यू એટલે કે લેમડા એટલે તરંગ લંબાઈ, ન્યૂ એટલે આવૃત્તિ. માટે તરંગ વેગ એ તરંગ લંબાઈ અને આવૃત્તિના ગુણાકાર બરાબર હોય છે. તરંગ વેગ શાના બરાબર હોય છે? તો તરંગ વેગ એ તરંગ લંબાઈ અને આવૃત્તિના ગુણાકાર બરાબર હોય છે. આ વાત થઈ તમારે તરંગ વેગની વાત થઈ. આ શાની વાત થઈ? તરંગ વેગની. એના પછી ધ્વનિની તીવ્રતા. ધ્વનિની ध्वनिनी तीव्रता. तो ध्वनिनी तीव्रता तो ध्वनिना प्रसरण दिशा ने, ध्वनिनी प्रसरण दिशा ने लंब रूपे रहेला, ध्वनिनी प्रसरण दिशा ने लंब रूपे रहेल एकम क्षेत्रफळ. क्यूँ आवे? क्षेत्रफळ. શું આવશે એમાં? ક્ષેત્રફળ આવે છે. લંબરૂપે રહેલા એકમ ક્ષેત્રફળમાંથી એક સેકન્ડમાં પસાર થતા, એકમ ક્ષેત્રફળમાંથી એક સેકન્ડમાં પસાર થતા ધ્વનિની ઉર્જા, એક સેકન્ડમાં પસાર થતા આ ધ્વનિ ઉર્જા ને ધ્વનિની આવૃત્તિ, એક સેકન્ડ પસાર થતા ધ્વનિની ઉર્જાને ધ્વનિની આવૃત્તિવ્રતા, એટલે જેટલી ધ્વનિની ઉર્જા એક સેકન્ડમાં વધારે પસાર થાય એટલી તેની તીવ્રતા વધુ હોય. જેટલી ધ્વનિની એ એક સેકન્ડમાં ઉર્જા ઓછી પસાર થાય એટલી એની તીવ્રતા ઓછી હોય. એટલે કેટલા સેકન્ડમાં કેટલી ઝડપથી પસાર થાય છે એની તીવ્રતા ઉપર. ઝડપ વધુ તો તીવ્રતા વધુ હોય, ઝડપ ઓછી તો તીવ્રતા ઓછી હોય છે. એટલે કે ઉર્જા, ધ્વનિ ઉર્જા એટલે કે એની ઝડપ છે. એટલે ધ્વનિની તીવ્રતા બરાબર એનું સૂત્ર છે ભાઈ, ધ્વનિની તીવ્રતા બરાબર શું હતું સૂત્રમાં? ધ્વનિના પ્રસરણ દિશાને લંબરૂપે એકમ ક્ષેત્રફળમાંથી શું આવે છે? એકમ ક્ષેત્રફળમાંથી એટલે કે ધ્વનિ ઉર્જા એકમ ક્ષેત્રફળ એટલે નીચે છેદમાં આવે ક્ષેત્રફળ. એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં જુઓ, એકમ ક્ષેત્રફળમાંથી એકમ સેકન્ડ એટલે કે સમય, એટલે કે ધ્વનિની તીવ્રતા બરાબર ધ્વનિ ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય. પરંતુ ધ્વનિ ઉર્જા ભાગે સમય તો એને ધ્વનિ પાવર કહેવામાં આવે. શું કહેવામાં આવે? ધ્વનિનો પાવર કહેવામાં આવે. તો એના ઉપરથી ધ્વનિની તીવ્રતા બરાબર આટલો ભાગ આ જો એનું નામ શું આવી ગયું? ધ્વનિ પાવર ભાગ્યા એને શું કહેવામાં આવે? ક્ષેત્રફળ કહેવામાં આવે. ધ્વનિ ઉર્જા ભાગ્યા સમય જેને ધ્વનિ પાવર કહેવામાં આવે, તો ધ્વનિ પાવર ભાગ્યા ક્ષેત્રફળ જેને ધ્વનિની તીવ્રતા કહેવામાં આવે છે. એટલે ધ્વનિની તીવ્રતા કોને કહેવામાં આવે? ધ્વનિની પ્રસરણ દિશાને લંબરૂપે, ધ્વનિની પ્રસરણ દિશાને લંબરૂપે રહેલા એકમ ક્ષેત્રફળમાંથી એક સમય એક સેકન્ડમાં પસાર થતા ધ્વનિ ઉર્જાને ધ્વનિની તીવ્રતા. એટલે ધ્વનિની તીવ્રતા બરાબર ધ્વનિ ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય. એકમ હોય એ નીચે આવે માટે, પરંતુ ધ્વનિ ઉર્જા ભાગ્યા સમયને શું કહેવામાં આવે છે? ધ્વનિ પાવર કહેવામાં આવે. માટે ધ્વનિની તીવ્રતા બરાબર ધ્વનિ પાવર ભાગ્યા ક્ષેત્રફળ, ધ્વનિ પાવર ભાગ્યા ક્ષેત્રફળ છે. અને ધ્વનિની તીવ્રતાને સંજ્ઞા આઈ વડે દર્શાવાય. શાના વડે દર્શાવાય છે? ધ્વનિની તીવ્રતાની સંજ્ઞા કઈ છે? આઈ. ધ્વનિની તીવ્રતાની સંજ્ઞા કેટલી છે? આઈ છે. એની સંજ્ઞા આઈ છે. અને એનો એસઆઈ એકમ, ધ્વનિની તીવ્રતાનો એસઆઈ એકમ વોટ નામના વૈજ્ઞાનિકની યાદમાં વોટ ભાગ્યા મીટર સ્ક્વેર, વોટ ભાગ્યા
मीटर स्क्वेर छे। आमे लखाय अथवा तमार चो आ रीतना लखेला होय वॉट गुण्या मीटर स्क्वेर होय तो एनी जगह माइनस बे, अथवा एनो बीजो एकम लखवू होय तो वॉटना आ रीतना लखी शकाय। जे आखू वॉट छे ना लखवू होय तो पहली एबीसीडी नो डबल लो अने मीटर स्क्वेर आनो एसआई ध्वनि तीव्रता ने एसआई एम केवो छे वॉट प्रति मीटर स्क्वेर अथवा डबल्यू गुण्या मीटर स्क्वेर डबल्यू गुण्या मीटर नी माइनस बे घात, कारण छेदमां होय एटले ऊपर जाय एटले माइनस थाय। तमने भणेला आयो आठमामां छेदमां ऊपर जाय तो माइनस थाय, माटे वॉट गुण्या मीटर नी माइनस बे घात थाय छे। तीव्रता ए भौतिक राशि तेनुं मापी मापन थई शके छे। तीव्रता एक केवी छे भौतिक राशि, एना आगळ आपणे भणी ग्या हता। पेली बधी भौतिक राशि नहोती आपणी, साना तरंग लंबाई अमुक हतुं ए आपणा कान ऊपर आधारित हती। જ્યારે ધ્વનિની તીવ્રતા એ ભૌતિક રાશિ છે માટે તેનું માપન શું થાય કરી શકાય છે, કેટલી તીવ્રતા વધુ કેટલી તીવ્રતા ઓછી ભૌતિક રાશિ હોવાથી એનું માપન થઈ શકે, જ્યારે કંપનને બધી ભૌતિક રાશિ હતી નહીં। ધ્વનિની તીવ્રતા અને ધ્વનિની પ્રબળતા ભલે એકબીજાને એ ગાઢ રીતે સંબંધી છે પણ પરંતુ બંને અલગ છે। ધ્વનિની તીવ્રતા અને ધ્વનિની પ્રબળતા તમને નામ ઉપરથી એવું લાગે તીવ્રતા અને પ્રબળતા એનો અર્થ એક, પરંતુ ભૌતિક વિજ્ઞાન દ્રષ્ટિએ બંને અલગ છે, સમાન નથી। ધ્વનિની તીવ્રતા અને ધ્વનિની પ્રબળતા એ બંને સમાન નથી। તીવ્રતા અને પ્રબળતા છે એ બંનેમાં શું છે ફરક હોય છે ભૌતિક વિજ્ઞાન દ્રષ્ટિએ। આમ ધ્વનિની પ્રબળ ધ્વનિ માટે શ્રોતાના કાનની સંવેદનશીલતા માપ છે, જ્યારે ભૌતિક રાશિ નથી તેથી તેને ચોક્કસપણે માપી શકાતી નથી। એટલે તમારા કાન ઉપર આપ પ્રબળ ધ્વનિ એ શું રાખે, બંનેમાં ફરક શું છે, પ્રબળ ધ્વનિ તમારી કાનની સંવેદના ઉપર આધાર રાખે, જ્યારે તીવ્રતા છે એને કાન જોડે કોઈ લેવા દેવા છે નહીં। પ્રબળ ધ્વનિ હોય તમારી સંવેદના વધુ હોય તો તમે વધારે સાંભળી શકો, તમારી સંવેદના ઓછી હોય તો ઓછી સાંભળી શકો, જ્યારે તીવ્રતા છે એ તમારા કાનમાં ગમે તેવી સંવેદના તમને અસર કરે કરે ને કરે જ। એટલે કે બંને અલગ રાશિ છે, બંનેમાં મોટો ડિફરન્સ છે। ધ્વનિ ઉદ્ગમની એક સરખા અંતર રહેલી બે વ્યક્તિઓના કાન પર એક સમાન તીવ્રતાવાળો ધ્વનિ પડે તેથી બંને વ્યક્તિની ધ્વનિની તીવ્રતા એક સરખી અનુભવ, કારણ કે ધ્વનિની તીવ્રતા શાના ઉપર આધાર રાખે છે આવૃત્તિ ઉપર, ધ્વનિની તીવ્રતા આવૃત્તિ ઉપર આધાર રાખે છે, માટે એક સરખી આવૃત્તિનો ધ્વનિ તમારા ઉપર પડે છે માટે તમને સમાન એની તીવ્રતા લાગે છે। પણ જો બંને વ્યક્તિઓના કાનની સંવેદનશીલતા એક સરખી ન હોય તો જે વ્યક્તિની કાનની સંવેદનશીલતા વધુ હોય તેની ધ્વનિ પ્રબળ વધુ લાગે, જ્યારે બીજાની ધ્વનિ પ્રબળતા ઓછી લાગે છે। કે ધ્વનિ આધાર શાના ઉપર, પ્રબળ અને તીવ્રતાનો આ રીતના એકબીજા ઉપર આધાર રાખતા હોય છે। એના પછી ધ્વનિની ઝડપ, ધ્વનિની ઝડપ છે માધ્યમ ઉપર આધાર, દરેક ધ્વનિ સામાંથી પસાર થઈ શકે છે, માધ્યમ હોય તો જ પસાર થઈ શકે, આપણે ભણી ગયા ધ્વનિના પ્રસરણ માટે શું જરૂરી છે માધ્યમ, શૂન્ય અવકાશમાં પ્રસરણ પામી શકતો નથી। અને માધ્યમ કેટલા પ્રકારના હોય છે આપણે ભણી ગયા હતા, માધ્યમ ત્રણ પ્રકારના, ઘન માધ્યમ, પ્રવાહી માધ્યમ અને વાયુ માધ્યમ। ત્રણેય માધ્યમમાં ધ્વનિની ઝડપ સમાન હોતી નથી, ત્રણેય માધ્યમમાં ધ્વનિની ઝડપ કેવી હોય છે અલગ અલગ હોય છે। ધ્વનિની ઝડપ તે જે માધ્યમના પ્રસરણ માટે તેના ગુણધર્મ ઉપર આધાર રાખે છે। ધ્વનિની ઝડપ ઘન પદાર્થમાંથી વાયુ પદાર્થ તરફ જતાં ઘટતી જાય છે, એટલે ઘન પદાર્થમાં ધ્વનિની ઝડપ કેવી હોય છે વધુ હોય છે। ઘન પદાર્થ હોય એમાં ધ્વનિની ઝડપ વધુ હોય, એના પછી પ્રવાહી પદાર્થમાં ધ્વનિની ઝડપ ઘન પદાર્થ કરતાં ઓછી, અને વાયુ પદાર્થમાં સૌથી ઓછી। વાયુ પદાર્થમાં શું હોય ભેજવાળું વાતાવરણ, ભેજવાળા વાતાવરણમાં ધ્વનિની ઝડપ સૌથી ઓછી હોય છે, એટલે ઘનમાંથી પ્રવાહી તરફ જતાં ધ્વનિની ઝડપમાં શું થાય છે ઘટાડો થાય છે। ધ્વનિની ઝડપ આપણને માધ્યમના તાપમાન પર આધાર રાખે છે, ધ્વનિની ઝડપ કોના ઉપર આધાર રાખે આપણે ભણી ગયા, માધ્યમના તાપમાન પર।
तापमान पर आधार राखे। केम के जेम तापमान वधु एम माध्यम केवु थाय पातळ पेला के ऊंघवान बंद कर। जेम तापमान वधु एम माध्यम केवु होय पातळू अन घनता ओछी। घनता ओछी माध्यम पातळू होय एम ध्वनिनी झड़प वधु होय। जेम तापमान ओछू एम अंदर भेजवाड़ू वातावरण। भेजवाड़ू वातावरण तो घट माध्यम अन घट माध्यम होय तो घनता वधु तेथी त्यां ध्वनिनी झड़प केवी होय ओछी होय। एटले ध्वनिनी झड़प माध्यमना तापमान पर आधार राखे। माटे उनाळामां ध्वनिनी झड़प वधु होय ज्यां शियाळा चोमासामां ध्वनिनी झड़प ओछी होय। कारण उनाळामां गरमीना कारणे वातावरणमां भेज केवू कई होतो नथी। वातावरण सूकू હોય અને સૂકું હોવાના કારણે એમાં ધ્વનિની ઝડપ વધુ હોય છે। ધ્વનિની ઝડપ એ તાપમાન પર આધાર રાખે છે। ધ્વનિની ઝડપ આપેલા માધ્યમના તાપમાન વધતા વધે છે। ઉદાહરણ તરીકે 0 સેલ્સિયસ તાપમાને, ઉદાહરણ તરીકે તમને આપ્યું છે, 0 સેલ્સિયસ તાપમાને ધ્વનિની ઝડપ 331 કેટલી છે? 331 મીટર પ્રતિ સેકન્ડ છે। કેટલી છે? 331 મીટર પ્રતિ। 0 સેલ્સિયસ તાપમાન આવ્યું એટલે શું આવ્યું? ઠંડુ કે ગરમ? ઠંડુ। 0 સેલ્સિયસ તાપમાને પાણી પણ બરફ બની જાય એટલે કે એ ઠંડુ હોય, ઠંડુ તાપમાન હોય એટલે ભેજ હોય, ભેજ હોય એટલે વાતાવરણ ઘટ હોય, માટે ધ્વનિની ઝડપ 331 મીટર પ્રતિ સેકન્ડ। જ્યારે આ જ વસ્તુ 22 સેલ્સિયસ તાપમાને હોય ત્યારે ધ્વનિની ઝડપ 344 મીટર પ્રતિ સેકન્ડ છે। 22 સેલ્સિયસ તાપમાન હોય એટલે તાપમાન વધ્યું એટલે ગરમી વધી, ગરમી વધી એટલે વાતાવરણ કયું થયું? પાતળું। અને વાતાવરણ પાતળું થવાના કારણે એની ધ્વનિની ઝડપમાં શું થાય છે? વધારો થાય છે। એટલે 0 સેલ્સિયસ તાપમાને ધ્વનિની ઝડપ 331 મીટર પ્રતિ સેકન્ડ છે, જ્યારે 22 સેલ્સિયસ તાપમાને ધ્વનિની ઝડપ છે 344 મીટર પ્રતિ સેકન્ડ છે। આમ તાપમાન વધતા ધ્વનિની ઝડપમાં શું થાય છે? વધારો। તાપમાન વધતા ધ્વનિની ઝડપમાં વધારો થાય છે। એના પછી ધ્વનિ તરંગના કિસ્સા પરાવર્તનના નિયમો, ધ્વનિ તરંગ માટે પરાવર્તનના નિયમો, તમે 8મા ધોરણમાં વક્રીભવન માટે પરાવર્તનના નિયમો ભણી ગયા, તમને ખબર છે પરાવર્તન વક્રીભવન નામનો પાઠ 8મા ધોરણમાં વિજ્ઞાનમાં આવતો હતો અને એમાં નિયમો હતા। એમ કોણ બોલશે પરાવર્તનના નિયમો? અરીસા માટેના આવતા હતા યાદ હોય તો। એ જ નિયમો અહીંયા લાગુ પડે છે, એ જ નિયમો અહીંયા લાગુ પડે છે। કોણ બોલશે બોલો? જેમ અરીસા માટે પરાવર્તનના નિયમો હતા તમારે 8મા ધોરણમાં આવતો, મને ખબર છે લેન્સ માટે નહીં યાદ હોય તો, કયા હતા? આપાત કોણ અને પરાવર્તન કોણના માપ કેવા હતા? સમાન હતા, નિયમ હતા યાદ હોય તો। એ જ નિયમ અહીંયા છે, એ જ નિયમ અહીંયા છે, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન। પછી બીજો નિયમ, એમાં આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ દોરેલ લંબ ત્રણેય એક જ સમતલમાં છે, એક આ બીજો નિયમ હતો, મને યાદ છે ત્યાં સુધી 8મા ધોરણમાં જ હતા જ। એ જ રીતના અહીંયા તે આપાત કિરણની વાત હતી, અહીંયા ધ્વનિની વાત છે, તો આપાત ધ્વનિ, પરાવર્તિત ધ્વનિ અને આપાત બિંદુ દોરેલ લંબ ત્રણેય એક જ સમતલમાં હોય, આપાત ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ અને આપાત બિંદુએ દોરેલ લંબ દોરેલ લંબ એક જ સમતલમાં હોય આ પરીક્ષામાં પૂછાઈ શકે। આ બે નિયમ એ ધ્વનિના પરાવર્તનના નિયમ, આ બંને નિયમ સાના છે? ધ્વનિના પરાવર્તનના નિયમ છે। આપાત કોણ, પરાવર્તન કોણના માપ સમાન હોય, આપાત ધ્વનિ, પરાવર્તિત ધ્વનિ અને આપાત બિંદુ દોરેલ લંબ ત્રણે એક જ સમતલમાં હોય। જ્યારે તમે પરાવર્તનમાં ગઈ સાલ ભણતા હતા, આપાત કોણ, પરાવર્તન કોણના માપ સમાન, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ દોરેલ લંબ ત્રણે એક જ સમતલ, તો કિરણની જગ્યાએ ધ્વનિ થઈ જાય, બસ આ જ વસ્તુ બીજું કંઈ છે
નહીં. બરાબર, જય સ્વામિનારાયણ. વાંચવાનું કરો.